તો પ્રશ્ન નંબર છેતાલીસ છે વિદ્યાર્થી મિત્રો નવ સેન્ટીમીટર લંબાઈનો નો દોરી તેનું ત્રણ જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરો રચનાના મુદ્દા લખો તો આપણે પેપર વન ની અંદર વિદ્યાર્થી મિત્રો આ સારી રીતે શીખી ગયા છે ક્વેશ્ચન નંબર ફોર્ટી એટ હતો ફક્ત અહીંયા ચેન્જીસ શું છે હું તમને સમજાવી દઉં સાત પોઈન્ટ છ સેન્ટીમીટરનો જ્યાં રેખાખંડ લીધો હતો ત્યાં આપણે નવ સેન્ટીમીટરનો રેખાખંડ લઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં પાંચ જેમ આઠ ગુણોત્તરમાં વિભાજન કર્યું હતું એટલે કે જો તમે બે પાક બે બાજુ દોરતા હો તો તમે એ ફાઇવ અને બી ને જોઈન્ટ કરો છો બરાબર તો એ રીતે તમારે અહીંયા એ થ્રી અને બી ફોર ને જોઈન્ટ કરવાના છે બસ તમારે આટલું જ ધ્યાન રાખવાનું છે બીજું કંઈ ધ્યાન રાખવાનું નથી તો બસ આટલો ચેન્જીસ કરશો એટલે તમારી રચના તૈયાર થઈ જશે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો

અહીં આપણને 9 સેન્ટીમીટર કીધા છે એની જગ્યાએ આપણે ત્યાં 8 લીધા છે તો 8 ની જગ્યાએ તમારે 9 સેન્ટીમીટર ની રચના દોરવાની છે ધ્યાન રાખજો એક પહેલું આ ચેન્જીસ કરવાનો છે અહીં આપણને a થી કેન્દ્રિત ગણીને 3 સેન્ટીમીટર કીધું છે આપણે એમાં 4 સેન્ટીમીટર લીધા છે તો તમારે a ને 3 સેન્ટીમીટર ગણી અને તમારે રચના દોરવાની છે મે 4 ની દોરેલી હશે તમારે 3 ની દોરવાની ત્યારબાદ b ને કેન્દ્ર ગણી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 4 સેન્ટીમીટર કીધું છે જેમાં ત્યાં 3 સેન્ટીમીટર હતા તો ત્રણ ની જગ્યાએ તમે ચાર લેજો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે રચના નંબર પાંચ આઠ સેન્ટીમીટર ત્રીજાનો રેખાખંડ એ બી દોરો કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર એક વર્તુળ દોરો કેન્દ્ર લઈ સેન્ટીમીટર વર્તુળ દોરો પ્રત્યેક વર્તુને બીજા વર્તુના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો હવે વિદ્યાર્થી મિત્રો થોડીક થોડીક રચનાઓ ચેન્જ થઈ રહી છે થોડુંક તમારે યાદ પણ રાખવું પડશે સૌપ્રથમ પ્રથમ આપણે આઠ સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરી દઈશું તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આઠ સેન્ટીમીટરનો રેખાખંડ ત્યારબાદ આપણે શું કરીશું આ બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે ચાર સેન્ટીમીટર માપ લઈ અને વર્તુળની રચના કરી દઈએ બરાબર તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચાર સેન્ટીમીટરનું વર્તુળ હવે આ રીતે આપણે આ કિનારી ઉપરથી ત્રણ સેન્ટીમીટરનું માપ લઈ લઈએ એટલે કે આઠથી લઈને અગિયાર સુધી ત્રણ સેન્ટીમીટર થઈ ગયો ચલો અહીંયાથી આપણે ત્રણ સેન્ટીમીટરની રચના કરી દીધી વર્તુળ દોરાઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કામ કરવાનું છે જો અહીંયાથી તમારે આના ઉપર સ્પર્શક દોરવાનો છે અહીંયાથી નીચેની તરફ એ જ રીતે અહીંયાથી આના ઉપર સ્પર્શક અને અહીંયાથી નીચે તો એમાં કોઈ સેદ પણ ગભરાવાની જરૂર નથી બસ થોડુંક યાદ રાખો તમારે સ્પર્શકો દોરવા માટે આ જે રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક તમારે દોરી નાખવાનો છે અને લંબ દ્વિભાજક દોરવા માટે આપણે અડધા કરતાં વધારે માપ લઈ અને ઉપર નીચે ચાપ દોરવાના હોય જો અડધા કરતાં માપ વધારે થઈ ગયું હવે હું આ રીતે અહીંયા ઉપરની સાઈડ એક ચાપ દોરી દઉં છું અને એક ચાપ નીચેની સાઈડ દોરી દઈશ બરાબર પહેલા ચાપ હંમેશા રાખવાના રાખવાના તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બીજો ચાપ મેં બહુ જ નાનો દોર્યો છે આપણે બહુ લાંબો દોરવાની જરૂર નથી તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો બીજો ચાપ બરાબર અને સાઈડમાં મૂકી દઈએ અને આમાંથી આપણે એક લંબની રચના કરી દઈએ એટલે કે લંબ દ્વિભાજક આ તમારો લંબ દ્વિભાજક વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ આવો જોઈએ ચલો આ થઈ ગયો આપણો લંબ દ્વિભાજક લંબ વિભાજક પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો આ જે લંબ વિભાજક છે વિદ્યાર્થી મિત્રો આપણો તમે જોઈ શકો છો એ આપણો અહીંયા સ્પર્શ બિંદુ આગળ આપણે દોરી અને એક વર્તુળની રચના કરી દઈશું બરાબર ચલો આ થઈ ગયું આપણું વર્તુળ હવે આ જે વર્તુળ આવી ગયું વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયાથી તમારે આ સ્પર્શકોની રચના કમ્પ્લીટ કરી દેવાની બસ હવે અહીંયાથી આપણે સ્પર્શકો દોર દઈએ ચલો આ એક સ્પર્શક થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર હવે એ જ રીતે આપણે બીજો સ્પર્શક દોર દઈએ નીચેથી ચલો બીજો સ્પર્શક થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે અહીંયાથી સ્પર્શકો દોરવાના છે ચલો આ થઈ ગયો નીચેની બાજુ વળતુ પર સ્પર્શક બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી રચના ડ્રો કરવાની પૂરી થઈ ગઈ હવે આપણે આનું નામકરણ આપી દઈએ જેથી રચનાના મુદ્દાઓ આપણે લખવા ઇઝી પડે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે રચના ડ્રો કરી હતી એ રીતે એનું નામકરણ કરી દઈએ તો અહીંયા આપણે એ બી રેખાખંડ લઈ લઈએ સૌ પ્રથમ આઠ સેન્ટીમીટરનો બરાબર એ બી રેખાખંડ લીધા પછી આપણે એનો શું કર્યો ચાર સેન્ટીમીટરનું અહીંયા એને કેન્દ્ર ગણી વર્તુળ દોર્યું બીને કેન્દ્ર સેન્ટીમીટરનું દોર્યું પછી એ બી રેખા લંબ દ્વિભાજક દોર્યો જ્યાં છે તે ઓ નામ આપી દો બરાબર ઓ એ જેટલી ત્રિજ્યા લઈને આપણે એકા વર્તુળ દોર્યું બરાબર જે ઓ એ અને ઓ બી બિંદુ બંને બિંદુમાંથી પસાર થશે ત્યારબાદ આપણે સ્પર્શકો દોરવાના હતા તો સ્પર્શકનું નામ આપી દઈએ અહીંથી આપણે આ સ્પર્શક દોર્યો માની લો પી અહીં આવશે ક્યુ અહીંયા લઈ લઈએ આર અને અહીંયા લઈ લઈએ એસ બરાબર તો આપણે કયા કયા સ્પર્શકોની રચના કરી તો એપી અને એ એસ જે બી કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો થઈ જશે અને ત્યારબાદ આપણે રચના કરી બી ક્યુ અને બી આર એ આપણા એ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો થઈ જશે તો એ આપણા માગ્યા મુજબના સ્પર્શકો છે અને અહીંયા આપણી રચના પૂરી થઈ ગઈ ચલો હવે આપણે જોઈ લઈએ રચનાના મુદ્દાઓ ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો મુદ્દા એ બરાબર આઠ સેન્ટીમીટર દોર્યો પછી આપણે શું કર્યું તો ચાર સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું એને કેન્દ્ર કેન્દ્ર ગણી દોર્યું એ બીનો આપણે લંબ વિભાજક દોર્યો જે ઓ બિંદુમાં છેદ્યો પછી આપણે ઓ જેટલી ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરી દીધું તો ઓએજ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું ત્યારબાદ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો તો એના નામ આપે પી ક્યુ એસ અને ત્યારબાદ આપણે જોઈન્ટ કરવાનું કર્યું એ કેન્દ્રવાળા વર્તુળને ક્યુ અને આરમાં છેદ એ આરમાં અને બી કેન્દ્રવાળા વર્તુને પી અને એસ માં છેદે છે એટલે આપણે ઉપર પી એસ નામ આપ્યું અહીંયા ક્યુ અને આર નામ આપ્યું બરાબર તો એ જે નામ આપ્યા પછી આપણે એને જોઈન્ટ કર્યા તો બી ક્યુ અને બી જોઈન્ટ કર્યા એ એ કેન્દ્રવાળા વર્તુના સ્પર્શકો થઈ જશે અને એ અને એ એસ જોઈન કર્યા એ બી કેન્દ્રવાળા વર્તુના ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 48 ક્વેશ્ચન નંબર 48 છે કે 1.5 મીટર ઊંચાઈવાળા એક નિરીક્ષક એક ચીમની થી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉભેલ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ માણસની ઊંચાઈ છે વન પોઈન્ટ મીટર પાંચ મીટર દૂર ઉભા છે એટલે આ છે અંતર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર આ છે ચીમની ચીમની એટલે જેમાંથી ધુવાળા નીકળતા હોય છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો ફેક્ટરીઓમાં ને એમાં તેની આંખથી ચીમની ટોચનો ઉચ્છેદ કોણ એટલે આંખ એટલે અહીંયાથી ધ્યાન રાખજો એકચ્યુઅલી આંખ આપણી નીચે હોય પણ આપણે એમ માની લેવાનું કે સૌથી ટોચ ઉપર જ છે આપણી આંખ

તો તમારે શોધવાનો અને આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે જવાબ આવી જાય એકદમ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો જરાક ધ્યાનથી પેલા આપણે શરૂઆતમાં બધું લખી દઈશું જે કંઈ ધાર્યું હોય તો અહીંયા આપણે લખીશું ધારો કે સીડી છે જે આપણે શોધવાની છે બરાબર નિરીક્ષક ની ઉંચાઈ ab = 1.5 मीटर પછી ચીમની થી નિરીક્ષક નું અંતર ચીમની થી નિરીક્ષક નું અંતર = 28.5 मीटर હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું આકૃતિ પરથી એમ કરીને લખી દેવાનું એટલે જેથી કરીને કંઈ રહી ગયું હોય તો આપણે કંઈ ચિંતા રહે નહીં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી આપણે જે જે વસ્તુઓ સરખી બતાવીને લખાઈ એ બધી લખી નાખવી પડે જેમ કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો આપણે એને અહીંયા લખી દઈશું બીસી ઇઝ ઇક્વલ ટુ એ ઈઝ ઇક્વલ ટુ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર તથા ચલો બીજું શું સરખું છે એબી અને ઈસી તો અહીંયા આપણે લખીશું એબી બી ઇઝ ઇક્વલ ટુ ઇસી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ ત્રિકોણ એ ઈડી માં શું કરીશું તો ટેન પિસ્તાલીસ લઈ લઈશું એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવી જશે સામેની સામેની બાજુ 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 પાસેની પાસેની બરાબર આ થઈ થઈ જશે જશે પિસ્તાલીસની કિંમત મૂકી દઈએ આપણે જાણીએ છીએ કોષ્ટક પરથી વન આવશે ડી ની કિંમત શોધવાની છે એટલે આપણે એમના એમ રાખીશું અને એ ની કિંમત મૂકી દઈશું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ મીટર હવે આ 28.5 પોઈન્ટ પાંચ મીટર આવી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે શોધવાનું શું છે ડીસી તો આપણે અહીંયા લખી નાખો માટે ચીમની ઊંચાઈ સીડી ઇઝિકવલ ટુ ડી પ્લસ ઇસીલ ટુટ પાંચી એટલે વન પોઈન્ટ ફાઈવ બરાબર બંનેનો સરવાળો કર દો તો આ થઈ જશે તમારો ત્રીસ મીટર તો આ આપણી ચીમની ઉંચાઈ આ થઈ ગયો નળાકાર નળાકારના ભાગનો વ્યાસ ચાર પોઈન્ટ બે મીટર છે એટલે આ વ્યાસ મેં અહીંયા દોરેલો છે વિદ્યાર્થી મિત્રો એ છે ચાર પોઈન્ટ બે મીટર તથા ઉંચાઈ આઠ મીટર છે એટલે આ હાઈટ છે વિદ્યાર્થી મિત્રો આઠ મીટર ચાલો હવે નળાકારનો વ્યાસ આપ્યો છે આપણાને ચાર પોઈન્ટ બે એટલે ત્રિજ્યા આપણે અડધી કરીને જ લખીશું એટલે કે બે પોઈન્ટ એક મીટર લખી દઈશું અહીંયા પોઈન્ટ બતાવી દઉં સેન્ટર પોઈન્ટ આપણું ટુ પોઈન્ટ વન મીટર ઓકે વ્યાસને ત્રિજ્યામાં કન્વર્ટ કરીને જ લખ્યા છે મેં નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ છ મીટર છે એટલે આરીય ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો છ મીટર છે બરાબર ચલો આટલે સુધીની આપણે લખી દઈએ છ મીટર તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધ ગનફ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે નળાકારનું ગનફળ અને શંકુનું ગનફળ બરાબર બંનેનો સરવાળો કરી દઈશું એટલે આપણને આ તંબુનું ગનફળ મળી જશે ટોટલી તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા સુધી નાખીએ તો આર ઇઝ ટુ વ્યાસ બાય ટુ એટલે કે ફોર પોઈન્ટ ટુ અપોઈન્ટ ટુ એટલે કે ટુ પોઈન્ટ વન મીટર ચલો આ ટુ પોઈન્ટ વન મીટર થઈ ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે શોધવાનું કીધું છે એનું આપણે ડાયરેક્ટ સૂત્ર બનાવી દઈએ તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ ઇઝીક્વલ ટુ નળાકારનું ઘનફળ આ પણ દાખલો વિદ્યાર્થી મિત્રો ઈઝી થઈ જશે ધ્યાન રાખજો બરાબર પ્લસ શંકુનું નું ઘનફળ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે નળાકારના ઘનફળમાં હાઈટ આઠ છે જ્યારે શંકુનું ઘનફળ શોધીશું ત્યારે હાઈટ છ લેવાની તો બંનેની હાઈટ જુદી જુદી છે તો સૂત્ર મૂકીશું ત્યારે આનું કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરીએ તો પાઈ આર સ્કવેર હાઈટ જુદી છે એટલે એચ કેપિટલ લખું છું અહીંયા લખીશું વન થર્ડ પાઈ આર સ્કવેર અને અહીંયા એચ લખી દઈશું સ્મોલ બરાબર ચલો હવે આપણે કોમન કાઢી દઈએ જેટલું કોમન નીકળતું હોય એટલું કાઢવાનું આર સરખો છે એટલે આપણે કોમન કાઢી શકીએ અને આરને જ રાખ્યો બરાબર તો પાય આર સ્કવેર કોમન જો તમને આ કોમન કાઢીને ના ફાવે તો તમે બંનેના અલગ અલગ શોધીને એનો સરવાળો પણ લખી શકો છો પણ જો તમને કોમન કાઢતા ફાવતા હોય તો તમને આ પદ્ધતિ ખૂબ ઈઝી પડશે હવે અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર હાઈટ કોણી નળાકારની આઠ પ્લસ એક સ્મોલ એચ એટલે શંકુની હાઈટ એટલે કે છ ત્રણ દુ છ આઠ ને બે દસ થઈ ગયા ચલો અહીંયા છેદ તમારે ઉડાડવા તમે ઉડાડી શકો છો તો એટલું નાનું થઈ જશે પાછળ જતા સાત એકવીસ તો હવે શું બચ્યું તો કે બાવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા ત્રણ છેદમાં આપણે લખી દઈશું દસ ગુણ્યા દસ એટલે કે સો અહીંયા શું બચ્યું તો આઠ ને બે દસ ચલો એક જીરો ઉડી ગયા હવે આ બાકી બચ્યું એનો ગુણાકાર કરી દઈશું ને એક પોઈન્ટ કાપી લઈશું એટલે આપણો જવાબ આવી જશે ચલો અહીંયા હું સાઈડમાં તમને ગુણાકાર બતાવી દઉં એકવીસ ત્રેસઠ ગુણ્યા બાવીસ કરવાના છે બે કરો ગુણી નાખો એ વધારે ઇઝી રે પણ જો ના ફાવે તો તમે ત્રેસઠ ગુણ્યા બાવીસ ડાયરેક્ટ કરો ચલો એકમ સૂન ત્રણ દુ છ દુ બાર અહીંયા બે તરી છ છ દુ બાર સરવાળો કરી દીધો છ આઠ ત્રણ એક એક પોઈન્ટ કાપી નાખીશું વિદ્યાર્થી મિત્રો એટલે એકસો આડત્રીસ પોઈન્ટ છ હવે અહીંયા આપણે મીટરમાં હતો તો આપણે લખીશું જવાબ મીટર ગન આમ તંબુમાં રહેલી હવાનું ઘન ફળ તંબુમાં રહેલી હવાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ મીટર છે તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર ઓગણપચાસ આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ દાખલા નંબર પચાસ તો પચાસ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વારંવાર રિપીટ થાય છે આપણે જાણીએ છીએ પાયથાગોરસ નો પ્રમય બરાબર પાયથાગોરસ પ્રમય પાયથા પણ લખાય છે પાયથા પણ લખાય છે ઘણી જગ્યાએ ઈ લખાય ઘણી જગ્યાએ ય લખાય છે બરોબર તો ડોન્ટ માઇન્ડ ઇટ પ્રશ્ન નંબર પચાસ તમને સારી રીતે ખ્યાલ આવી જ ગયેલો હશે આઈ હોપ કે તમે તૈયાર પણ કરી નાખ્યો હશે તો અહીંયા તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયો પુશ કરીને ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર એકાવન ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકાવન ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર નેવું અંશ હોય તો નીચેના કોષ્ટકનું પ્રશ્નાર્થ કરેલી માહિતી શોધો હવે આપણા અહીંયા માહિતી શોધવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો બરાબર ખૂણો બી કાઠ ખૂણો આપેલો છે એટલે એક એક હું તમને જસ્ટ આકૃતિ કે આ રીતની આપણી આકૃતિ આવશે ખૂણો લઈ લઈએ અહીંયા અહીંયા લઈ લઈએ સી અહીંયા લઈ લઈએ એ બરાબર હવે આપણે એના સૂત્ર પ્રમાણે દરેકના દાખલા ગણી નાખીએ તો પહેલા નંબરનો છે એ બી બાર આપેલા છે બીસી શોધવાના છે અને એસી તો અહીંયા આપણને ખબર છે કે પાયથાગોરસ મુજબ બરાબર તો એક વખતે કોમન આપણે અહીંયા લખી દઈએ પાયથા વરસ મુજબ પ્રમેય મુજબ ચલો ફર્સ્ટ નંબર એક્ઝામ્પલ ગણ દઈએ હવે આપણે બીસી શોધવાના છે તો આ બે બાજુમાંથી કોઈ પણ એક બાજુ શોધવાની હોય વિદ્યાર્થી મિત્રો તો બીસી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એસી સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર

આ બંનેના ગુણાકારથી ડબલ કરી દેવાના સાત તરી એકવીસ એકવીસ દુ બેતાલીસ બેતાલીસ ને ચાર છેતાલીસ છેતાલીસ નો છગડો વધી ચાર પછી પહેલાનો વર્ગ લેવાનો ત્રણ તરી નવ એમાં ચાર ઉમેર્યો નવ ચાર તેર માઇનસ એકસો ને આ તો આપણે જાણીએ છીએ ચલો એનું વર્ગમૂળ પેલા બાદ કરીએ પછી મૂળ કાઢી દઈએ નવમાંથી ચાર ગયા એટલે પાંચ છ ચાર ગયા એટલે બે એક જતો રહ્યો એટલે આયા બાર હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો પાછળ પચીસ આવે તો મેં શોર્ટકટ ઘણા વિડીયોની અંદર શીખવાડ્યા છે આગળ જો બાર છે ને તો એ કઈ બે સંખ્યાનો ક્રમિક ગુણાકાર છે ત્રણ ચોક બાર એમાં જે નાની સંખ્યાઓ એ લઈ લેવાની ત્રણ એની પાછળ પાંચ મૂકી દો એટલે આનું વર્ગપૂર્ણ થઈ જાય પાંત્રીસ આની પાછળ સેન્ટીમીટર લખેલું છે આપણે એકમમાં ખાસ ભૂલવાનું નહીં સેન્ટીમીટર લખી દેવાનું તો અહીંયા તમારો એક એક્ઝામ્પલ પૂરો થઈ ગયો ચલો આ જ રીતે આપણે જોઈ લઈએ સેકન્ડ નંબરનો આમાં તમને કર્ણ શોધવાનો કીધો છે તો કર્ણ આપણે આગળ લખીએ તો અંદર સરવાળો લખવાનો બસ તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું વર્ગ મૂળમાં ચલો એબી નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો એકવીસ નો વર્ગ અને બીસી એટલે વીસ નો વર્ગ તો આ બંને વર્ગો બહુ સહેલા છે એકવીસ નો વર્ગ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ચારસો એકતાલીસ અને વીસ નો વર્ગ થઈ જાય ચારસો બંનેનો સરવાળો કરી દીધો તો અહીંયા ટોટલ થઈ ગયું આઠસો ને એકતાલીસ આઠસો એકતાલીસ વિદ્યાર્થી મિત્રો કોનું વર્ગમૂળ છે તો ઓગણત્રીસ નું વર્ગમૂળ બરાબર તો આનું વર્ગમૂળ આવશે ઓગણત્રીસ તો આ થઈ ગયો આપણો બીજો જવાબ પાછળ આપણે લખી દઈશું સેન્ટીમીટર તો આજ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ત્રીજો અને ચોથો ગણવાનો છે બરાબર ચલો હું અહીંયા બતાવી દઉં તમને ત્રણ અને ચાર પણ થર્ડ નંબરનો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ છે એ બી અને બીસી બીસી શોધવાનો છે તો બીસી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એસી સ્ક્વેર માઇનસ એ બી સ્ક્વેર ચલો અહીંયા વર્ગમૂળમાં નેવ્યાસી નો સ્કવેર માઇનસ ઓગણચાલીસ નો સ્કવેર હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમે છે ને અહીંયા એકવાર પ્લસ એકવાર માઇનસ અવયવ પાડીને પણ ગણી શકો છો ચલો અહીં ફોર્થ નંબર બી હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો જેથી કરીને આપણે ઉપર રકમ જોવા જવું ના પડે અહીંયા તમને શોધવાનો ab² સ્ક્વેર કીધો છે તો ab² સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર એની કિંમતો લખી દઈએ એસી સ્ક્વેર છે સેવન્ટી નો સ્ક્વેર

નવમાંથી પાંચ ગયા એટલે ચાર અને સાતમાંથી એક ગયો એટલે એક દો સેન્ટીમીટર જવાબ ચલો ફોર્થ નંબર અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ નો વર્ગ આવશે એટલે કે નવ બંનેના ગુણાકારથી ડબલ એટલે સાત તરીકે એકવીસ એકવીસ બેતાલીસ નો બગડો વધી ચાર સિત્યુ સિત્યુ ઓગણપચાસ ને ચાર ત્રેપન એટલે ફિફ્ટી થ્રી ચલો અહીંયા પંચાવન નો સ્કવેર આપણે શોર્ટકટ જાણીએ છીએ આ પહેલી સંખ્યા લેવાની પાંચ પાંચ પછીની ક્રમિક સંખ્યા છ થાય પાંચ છંગ ત્રીસ પાછળ મૂકી દો પચીસ ચલો અહીંયા બાદ બાકી કરી દઈએ નવમાંથી પાંચ જાય એટલે ચાર બે માંથી બે ગયા એટલે જીરો ત્રણ માંથી જીરો ગયો એટલે ત્રણ પાંચમાંથી ત્રણ ગયા એટલે બે થાય વિદ્યાર્થી મિત્રો અડતાલીસ સેન્ટીમીટર તો આ થઈ ગયો તમારો જવાબ તો આ થઈ ગયા ચારે ચાર એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો આવો એકાદ દાખલો પૂછાવાના ચાન્સીસ છે ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો એકાવન પૂરો થયો નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર બાવન ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર બાવન નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સાનો મધ્યક અઢાર છે ખૂટતી આવૃત્તિ એફ શોધો અહીંયા મેં વર્ગ અને એફઆઈ આપણી આવૃત્તિ બંને લખીને રાખ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું સૌપ્રથમ પ્રથમ મધ્ય પ્રમાણે જે કોષ્ટક બનાવવાનું એ બનાવી દેવાનું તો આપણે એક્સઆઈ યુઆઈ અને એફઆઈ યુઆઈનું ખાનું બનાવી દેવાનું એક્સઆઈ એટલે મધ્ય કિંમત બંનેનો સરવાળો ભાગ્યા બે તો અગિયાર વત્તા તેર કરો તો અગિયાર ને તેર કેટલા થઈ જશે ને એટલે આવશે એમાં તમારે ઉમેરતા તો તો તમારો છે છે જાય થાય બધામાં અંતર વિદ્યાર્થી મિત્રો તો તમે બે બે અંદર પ્લસ કરતા જાઓ બાર ને બે ચૌદ ને બે સોળ ને બે અઢાર ને બે વીસ ને બે બાવીસ અને બે ચોવીસ તો આ એકસાઈ થઈ ગયો હવે તમારે શું કરવાનું તો તમે મધ્યકનો દાખલો આવે વિદ્યાર્થી મિત્રો એટલે તમે ઈઝીલી ગણી શકો છો તમારો જે એફ છે ને એની સામે જ એ ધારી લેવાનો એટલે અંદરથી એફ ગાયબ થઈ જાય આ એ ધારો એટલે આની સામે મૂકી દો જીરો ઉપર મૂકો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર નીચે મૂકો વન અને ટુ હવે એફ અને યુ નો ગુણાકાર કર દો સાત ચોક અઠ્યાવીસ માઇનસ થશે છ તરી અઢાર માઇનસ નવ દુ અઢાર માઇનસ તેર એકા તેર માઇનસ એફ ગુણ્યા જીરો એટલે જીરો જો અહીંયાથી એફ કાયફ થઈ ગયો પાંચ એકા પાંચ ચાર દુ આઠ ચલો આનો સરવાળો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો 8 ને પાંચ તેર બરાબર આ તેર તેર ઉડી ગયા તો બાકી વચ્ચે આ ત્રણ નો સરવાળો અહીંયા માઇનસ કરીને લખી દો ડાયરેક્ટ તો પણ ચાલશે તો અઢાર દુ છત્રીસ છત્રીસ ચાર ચાલીસ ચાર ચોવાલીસ વીસ ચોસઠ એટલે અહીંયા આયા માઇનસ ચોસઠ એફઆઈ નું ટોટલ મારી દઈશું સાત ને છ તેર તેર ને સાત વીસ ને બે બાવીસ બાવીસ ને ત્રણ પચીસ પચીસ દસ પાંચ ચાલીસ f પ્લસ બરોબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક અઢાર આપેલો છે આપણે એને અહીંયા ઉપર તો મધ્યક અઢાર લઈ અને ખુટતી આવૃત્તિ એફ સુધી નાખીશું ચલો આપણું ફોર્મ્યુલા શું છે વિદ્યાર્થી મિત્રો તો એક્સ બાર ઇઝ સીગમા એફઆઈયુઆઈ અપોન સીગમા એફઆઈ ઇન્ટુ એચ ચલો આપણાને અઢાર આપી દીધો છે ઉપર રકમમાં તો અહીંયા લખો અઢાર ધારેલો મધ્યક છે વીસ પ્લસ ગુણ્યા માઇનસ અહીં માઇનસ છે એટલે અહીંયા આપણે સીધું માઈનસ મૂકી દઈશું માઇનસ ચોસઠ ભાગ્યા સિગમા એફઆઈ એટલે ચોવાલીસ પ્લસ એફ જો આમ આપણે બંને બાજુ એફ આવું ઉપર નીચે બરાબર એની જગ્યાએ એક જ f આવે તો ગણતરી થોડી ઈઝી થઈ જશે એચની જગ્યાએ આપણે કિંમત છે બે આનો ગુણાકાર અહીંયા કરી દઈશું અને આ બાજુ લાઈને પેલા માઇનસ કરી દઈએ તો અઢારમાંથી વીસ ગયા એટલે માઇનસ ટુ બચ્યા અહીંયા બચ્યા માઇનસ ચોસઠ દુ એકસો અઠયાવીસ લખી દઈએ અપોન ચોવાલીસ પ્લસ એફ બંને બાજુથી માઈનસ માઇનસ માઇનસ ઉડી ગયા આ ચોવાલીસ પ્લસ એફ અહીંયા ગુણાઈ જશે ચોકડી ગુણાકાર જેને આપણે કહેતા હોઈએ છીએ પણ અહીં નીચે કઈ નથી તો વન સામે જશે તો ચોવાલીસ દુ ઇઠ્યાસી પ્લસ ટુ ઇન ટુ એફ એટલે ટુ એફ થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ વન ટ્વેન્ટી એટ ઇઠ્યાસી સામે લઈ જઈને બાદ કરી દો અને બે ને ભાગા કરવા મોકલી દો તો ટુ એફ ઇઝ ઇક્વલ ટુ એકસો અઠ્યાવીસ માઇનસ ઇઠ્યાસી

હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે બૌલકમાં આપણે કોષ્ટક બનાવવાની જરૂર હોતી નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું જે મોટામાં મોટી આવૃત્તિ હોય એને આપણે ધારવાની હોય છે તો આપણે ધારી એફ ઝીરો અને એની નીચે આવશે એફ ટુ બસ બાકી તમારે બીજું કંઈ ખાસ કરવાનું હોતું નથી હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે કંઈ ધારણાઓ કરી બરાબર આપણે એ બધી અહીંયા નીચે સ્ટાર્ટિંગમાં લખી દેવાની તો અહીં મોટામાં મોટી આવૃત્તિ મોટામાં મોટી આવૃત્તિ છે માટે ચલો મોટામાં મોટી આવૃત્તિ છે એટલે બૌલકીય વર્ગ કેટલો થાય બૌલકીય વર્ગ ચાલીસ થી પચાસ છે એની સામે આપણે બધા ધારી લઈશું માટે એલ ઇઝિકવલ ટુ આની અધ સીમા લઈ લઈશું એટલે ફોર્ટી એફ વન આપણો છે 20 F0 એટલે એની ઉપરની આવૃત્તિ થઈ જશે એટલે કે થઈ જશે બાર F2 એટલે નીચેની આવૃત્તિ થઈ જશે વીસની નીચે છે અગિયાર અને આપણે જરૂર પડશે એચની તો એચ છે આપણો 0 થી દસ કોઈ પણ બે અધ સીમાઓ બાદ કરી દઈએ અથવા બે ઉર્ધ્વ સીમા એટલે આવશે દસ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખીને કિંમતો મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ ચલો કિંમતો મૂકી દઈશું એલ છે ફોર્ટી એફ વન એટલે મૂકી દો ટ્વેન્ટી એફ જીરો એટલે ટ્વેલ ટ્વેન્ટી ઇન્ટુ ટુ એટલે કે ફોર્ટી માઇનસ એફ જીરો એટલે 12 માઇનસ એફ એટલે ઇલેવન ઇન્ટુ એચ એટલે કે ટેન હવે અહીંયા આપણે ગણતરી કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો ચલો ચાલીસ એમના એમ વીસમાંથી બાર ગયા આઠ આ બંનેનો સરવાળો કરદો અને ચાલીસ માંથી બાદ કરો તો બાર અને અગિયાર એટલે ત્રેવીસ ચાલીસ માંથી ત્રેવીસ કાઢો એટલે વીસ ગયા વીસ વીસ માંથી ત્રણ ગયા એટલે સત્તર ચલો ગુણ્યા દસ આપણે અહીંયા ઉપર લખી દઈએ

એક બચ્યો દસ થશે ભાગના ચાલે એની સૂન આવશે બીજો એક મૂકીશ સત્તર પંચા હશે એટલે પાંચ ચેકીના આગળ એક વધાર દઈશું એટલે એકોતેર તો ચાર પોઈન્ટ સરવાળો કરી દઈશું તો ચુવાલીસ આ તમારો જવાબ થઈ જશે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પૂરો થયો એની સાથે આજનો આપણો વિડીયો પૂરો કરું છું જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત